વિદ્યાર્થી મિત્રો અને વાલીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, એક્ટિવ બેસલ ટોપિકમાં આપણે અત્યારે કામ કરીએ છીએ. હકાર નકારના પ્રશ્નાર્થક વાક્યનું કામ આપણે પૂરું થઈ ગયું છે. ત્યાર પછી આપણે સિમ્પલ મોડલ ઓક્સિલરીના વાક્ય જોયા હતા, સાદા સહાયકારક ક્રિયાપદો, એમાં પણ આપણે હકાર નકારના પ્રશ્નાર્થક કમ્પ્લીટ થઈ ગયા છે. ત્યાર બાદ આપણે જોયા હતા પરફેક્ટ મોડલ ઓક્સિલરી પૂર્ણ સહાયકારક ક્રિયાપદોના વાક્ય, એમાં પણ હકાર નકારના પ્રશ્નાર્થકના વાક્ય પૂરા થઈ ગયા છે. વિદ્યાર્થી મિત્રો, એક્ટિવ બેસલની અંદર આપણે વિવિધ પ્રકારના વાક્યો પૂછાય છે, તો એમાંથી આજે આપણે એક અલગ પ્રકારના વાક્ય જોવાના છીએ. સબ્જેક્ટ ઇંગ્લિશ છે, ટોપિક છે આપણો એજ એક્ટિવ અને પેસિવ વોઇસ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ડબલ્યુએચ વાળા પ્રશ્નાર્થક વાક્યનો પેસિવ શીખવાના છીએ. ડબલ્યુએચ વાળા પ્રશ્ન વાક્ય તમને આપ્યા હોય એક્ટિવ વોઇસમાં, તો પેસિવ વોઇસમાં કેવી રીતે ફેરવવા એના વિશે માહિતી જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ડબલ્યુએચ વાળા શબ્દો અલગ અલગ છે, બરાબર, પણ JWH વાળા શબ્દનું વાક્ય એક સરખી રીતે પેસિવમાં ફરે છે, એવા WH વાળા શબ્દોને આપણે ભેગા કરી દીધા છે, જેથી કરીને તમારે એક જ માહિતી યાદ રાખવી પડે અને એના આધારે તમે એ દરેક પ્રકારના વાક્યને સોલ્વ કરી શકો. દાખલા તરીકે મેં અહીંયા ચાર શબ્દો લખ્યા છે, વેર, વેન, વાય અને હાઉ. આ ચારે ચાર WH વાળા શબ્દના સ્પેલિંગ, ઉચ્ચારણ, અર્થ અને ઉપયોગ બધું અલગ અલગ છે, પણ અહીંયા મેં એને સાથે ભેગા કરી દીધા છે. શા માટે? તો કે આ ચારમાંથી તમને કોઈ પણ પ્રકારનું વાક્ય આપેલું હોય એક્ટિવ વોઇસમાં, તો એનું પેસિવ વોઇસમાં રૂપાંતર એક જ સરખી રીતે થાય છે. તો એક વાક્ય રચના આપણે લખી છે, બરાબર, કે આ ચાર શબ્દનું પેસિવ કેવી રીતે કરવું, તો વેર અથવા વેન અથવા વાય અથવા હાઉ, આ ચારમાંથી તમને જે શબ્દ આપેલો હોય એ તમારે પહેલા લખવો પડશે. ચાર શબ્દ સાથે તો ક્યારે આવવાના નથી, શક્ય નથી ચારમાંથી કોઈ પણ એક જ શબ્દ આવે, તો જે શબ્દ ચારમાંથી આવ્યો હોય તે તમારે પહેલા લખવાનું. ત્યાર પછી જો કાળનું વાક્ય હોય તો કાળ મુજબ ટૂંકીનું, અને મોડલ ઓક્સિલરીનું વાક્ય હોય તો મોડલ ઓક્સિલરી વાળો શબ્દ. ત્યારબાદ કરવું, એના પછી બી, બીંગ અને બીંગ માંથી યોગ્ય શબ્દ, કાળ મુજબ હોય તો ચેક કરીને, અને મોડલ ઓક્સિલરીનું વાક્ય હોય તો એ પ્રમાણે આપણે શબ્દ મૂકવાનું. ત્યાર પછી વી થ્રી એટલે કે ક્રિયાપદનું ભૂતકાળ. ત્યાર પછી વાય કરતા અન્ય શબ્દ, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. આ એક વાક્ય રચના છે, એ તમારે ધ્યાનમાં રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. હવે આ વાક્ય રચના જો મેં તમને ન લખાવી હોત સપોઝ, તો મારે તમને એક જ વાક્ય રચના લખાવી છે, બરાબર, બાકી નહીંતર આપણે 4, 2 અને 8 વાક્ય રચના લખવાની થાય. જો એક વાક્ય રચના આપણે ન લખીએ તો વેર વાળી 4 વાક્ય રચના, પછી વેન વાળી 4, વાય વાળી 4 અને હાઉ વાળી 4, આવી રીતે આપણે અલગ અલગ વાક્ય રચનાઓ લખીએ, બરાબર, તો એક એક શબ્દની 8-8 વાક્ય રચના થાય, તો 8×32 વાક્ય રચના તમારે યાદ રાખવી પડે. પણ એ 32 વાક્ય રચના યાદ ન રાખવી પડે એટલે આપણે એક વાક્ય રચના યાદ રાખવાની. હજી હું તમને આમાંથી ટૂંકી રીતે માંગુ, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોયું કે ટૂંકીનું રૂપ અને મોડલ ઓક્સિલરી, એટલે કે આ ચાર શબ્દના કાળવાળા વાક્ય પૂછાય તો એની માહિતી મેં લીધી છે સાથે, અને આ ચાર શબ્દવાળા સિમ્પલ મોડલ ઓક્સિલરીના વાક્ય પૂછાય તો એની માહિતી આપણે અહીંયા સાથે લીધેલી છે. એટલે બે વસ્તુ આપણે ત્યાં સાથે સમજીએ છીએ, કાળના વાક્ય અને સિમ્પલ મોડલ ઓક્સિલરીના વાક્ય. હવે જો વિદ્યાર્થી મિત્રો તમારે આ વાક્ય રચના યાદ ન રાખવી, તમને એમ છે કે બોલા 7 સ્ટેપ પ્રમાણે ફેરફાર મને જો કહી દો તો મારે વાક્ય રચના યાદ ન રાખવી પડે, તો એ પ્રમાણે અમે ફેરફાર કરીએ. તો 7 સ્ટેપ પ્રમાણે તમે યાદ રાખો વાક્ય રચના. WH વાળો શબ્દ હંમેશા વાક્યની શરૂઆતમાં જ આવે, તમને ખબર છે. આ ચાર શબ્દ યાદ રાખવાના, વેર, વેન, વાય અને હાઉ, એને તમે પહેલા મૂકી દો, પ્રશ્નમાં જે શબ્દ હોય મૂકી દેવાનો. એના પછી આ થશે તમારું બીજું સ્ટેપ, તમને ખબર છે સ્ટેપ પ્રમાણે, 7 સ્ટેપ પ્રમાણે. તો આ બીજું સ્ટેપ, આ તમારું પહેલું સ્ટેપ, આ ત્રીજું સ્ટેપ, 4, 5, 6, 7 અને ક્વેશ્ચન માર્ક, આ 7 સ્ટેપ પ્રમાણે થઈ ગયું. પણ વિદ્યાર્થી મિત્રો, વાક્ય રચના મેં તમને આપણી સેફ્ટી માટે લખેલી છે, આપણી સલામતી માટે, કે હું દર વખતે તમને એમ કહું કે 7 સ્ટેપ પ્રમાણે આમ યાદ રાખો આમ યાદ રાખો, તો શું થાય પછી કે તમને ખરેખર ભૂલાઈ જશે કે કયા પ્રકારના વાક્યમાં 7 સ્ટેપ પ્રમાણે શું ફેરફાર કરવો, એ તમને ભૂલાઈ જાય. અત્યાર સુધી આપણે પોઝિટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ, સિમ્પલ મોડલ, પરફેક્ટ મોડલ, આમાં આપણે 7 સ્ટેપમાં માઇનર ચેન્જીસ જે થતા હતા એ ચેન્જીસ કરીને યાદ રાખ્યું છે, બરાબર, પણ આમાં આપણે વાક્ય રચના લખી છે. તો જેને વાક્ય રચના યાદ રહેતી હશે એ વિદ્યાર્થી વાક્ય રચના યાદ રાખશે, અને જેને 7 સ્ટેપ પ્રમાણે ફેરફાર યાદ રહે એ વિદ્યાર્થી મિત્રો 7 સ્ટેપ પ્રમાણે ફેરફાર યાદ રાખે. પણ પાકા ચોપડામાં વાક્ય રચના લખવી ફરજિયાત છે દરેક વિદ્યાર્થીએ, જેને 7 સ્ટેપ પ્રમાણે યાદ રાખવું હોય એ વિદ્યાર્થી પણ પાકા ચોપડાની અંદર આ વાક્ય રચના તો લખશે,
કારણ કે ગુજરાતીમાં કહેવત છે લખેલું વંચન બરાબર એટલે માની લો કે સાત સ્ટેપ પ્રમાણે કદાચ તમને ભૂલ પડે તો વાક્યરચના લખેલી પણ તમે માંથી જોઈ શકો એટલે વાક્યરચના આપણે લખી લેવાની યાદ તમે જે રીતે રાખો એ રીતે વાક્યરચના પ્રમાણે યાદ રાખો તોય ભલે સાત સ્ટેપના જે તમને જિંદગી સીધા કે પહેલા આટલો જે થોડો શબ્દ મૂકી દેવાનો પછી બીજો સ્ટેપ પછી પેલો સ્ટેપ ત્રીજા કે બધું લાઈનમાં છેલ્લે ક્વેશ્ચનમાં કેમ યાદ રાખો તો પણ ભલે હવે એક્ઝામ્પલ જો તમને થોડો વધારે આઈડિયા કેવો થશે Why have you earned less money? Why આપી દીધું જો એટલે where when why and how why નો પ્રશ્ન પાટિયો બનાવશે પાટિયો કાઢેલું છે તમારા લોકો છે લેવું છે કરવું પડશે હે વાક્ય લખજો તો યાદ રાખજો હે છે મોડલ ની સાથે હે હોય તો પરફેક્ટ મોડલ છે લઈ જાય પણ ખાલી હે હોય તો પછી કાઢેલું વાક્ય નહીં બરાબર એટલે હે છે તો ખબર પડી કે આ વાક્ય સિમ્પલ મોડલ નું વાક્ય છે નહીં કાઢેલું વાક્ય છે ચાલો પેલું કામ શું કરશું આપણે શબ્દ છૂટા પડવાનું યુ કરતા અર્નેડ અથવા તો અર્નડ એટલે કમાવવું મૂળ ક્રિયાપદ અર્ન છે એનું વિધેય છે બરાબર લેસ મની ઓછા પૈસા એ તમારા માટે થશે કર્મ કરતા ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ નથી કોઈ જરૂરિયાત નથી ચલો મોટું મી કરતા છે કઈ રીતે તો કે વાક્ય રચના પ્રમાણે વેર વેન વાય હાઉ માંથી જે શબ્દ આવી કોઈ ક્રિયા લખવાનું તો વાય છે નીચે વાય લખ્યું છે ત્યાર પછી ટુ બી નું કોઈ મોડલ તો વાક્ય કાળનું છે આ વસ્તુ લાગુ પડશે ટુ બી નું હવે ટુ બી ના રૂપમાં એટલે તમારે કાળ નક્કી કરવો પડશે હેવ અને ભૂત પૂર્ણ એક જ કાળમાં આવે છે પૂર્ણ વર્તમાન કાળ તો આ વાક્ય નું પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ વર્તમાન ના બે ટુ બી ના રૂપમાં લખાઈ જતા હે અને હેસ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ બેસી માં આપણે ટુ બી ના રૂપમાં આધારે મૂકીએ છીએ કર્મ ના આધારે કર્મ શું નક્કી કર્યું તો લેસ મની ઓછા પૈસા અને બહુવચન નો થાય બરાબર એટલે એક વચન પ્રમાણે ટુ બી નું રૂપ છે હેસ હવે એના પછી મારે શું મૂકવાનું છે તો કે કર્મ કર્મ મૂકવું છે લેસ મન એના પછી તો કે બી બી કર બી માંથી કાળો જમનો શબ્દ તો પૂર્ણ વર્તમાન કાળ છે કે બી નાળું લખાઈ પૂછે આપણે તો બી મૂકવું એના પછી બી થ્રી તો પૂર્ણ કાળ હોય એટલે બી થ્રી પ્રશ્ન નહીં પૂછવો હોય તો એ લખી નાખવું આપણે કર્મ નો ડોક તો કર્મ ને ડોક એના પછી બાય લખેલું છે બાય એના પછી કરતા યુ વિભક્તિ કોષ્ટક આવે છે પણ યુ ની કર્મ વિભક્તિ તમે કરો તો પાછું શું થાય યુ જ થાય અન્ય શબ્દ નથી ક્વેશ્ચન માં વાક્ય રચના પ્રમાણે બે એક શબ્દ ગોઠવા છે જો વિદ્યાર્થી મિત્રો બરાબર પહેલું વાક્ય દેખ્યું નંબર 2 જો વેન વોઝ ધ પીએમ સ્લીપિંગ ધ ઓફિસ વેન આગળ આવ્યું તો વેન વોટ ડબલ એચ વોટ પ્રશ્નાર્થ વાક્ય થશે એ તમને ખબર પડી જવી જોઈએ ચલો વાક્ય કારણ છે તો મોડલ ની આપણે ચેક કરી લઈએ તો વોઝ આવી ગયું એટલે ખ્યાલ આવી જશે કે વાક્ય કારણ જરૂર છે ચલો શબ્દ છૂટા પાડીએ અને પછી આ વાક્ય રચના પ્રમાણેની ગોઠવણી કરીએ ચલો કપિયું કરતા સ્વીપ મૂળ ક્રિયા પછી છે વાડવું આઈ માઇન્સ વર્ડ નું કઈ સ્વીપિંગ નો ક્રિયાપદ થશે ઓફિસ આપણા માટે કર્મ થશે બરાબર કરતા ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ નથી કોઈ એની જરૂરિયાત છે નહીં ચલો હવે આપણે ગોઠવશું કેવી રીતે ગોઠવશું તો કે સાત સ્ટેપ પ્રમાણે અથવા તો આ વાક્ય રચના પ્રમાણે તો આ ચારમાંથી જે ડબલ્યુ એચ શબ્દ પ્રશ્નમાં હોય નીચે મૂકવાનું તો પ્રશ્નમાં વેન છે તો નીચે આન્સરમાં વેન મૂકવું ત્યારબાદ હવે આપણે શું મૂકવાનું છે તો કે ટુ બી નું અથવા મોડલ છે તો આપણે જોયું કે વાક્ય કાળનું છે એટલે આ વસ્તુ લાગુ પડશે તો વોઝ અને સકા આઈએનજી કયા કાળમાં આવે છે તો કે ચાલુ ભૂતકાળમાં તો ચાલુ ભૂતકાળના ટુ બી ના વોઝ અને વેન શું મૂકવાનું તો કે કર્મ ના આધારે કર્મ ટુ ઓફિસ કેટલી છે તો કે માત્ર એક જ એટલે એક વચન આવ્યું વોઝ ત્યારબાદ કર્મ ધ ઓફિસ બી બી અને બી માંથી ચાલુ ભૂતકાળ સાથે બી લાવો તો બી મૂકેલું છે ત્યાર પછી વીકરી ભૂતપૂર્વ તો સ્વેટ ક્રિયાપદ નું ભૂતપૂર્વ થશે સ્વેટ ધ્યાન માં રાખજો ત્યાર બાદ પાંચમું સ્ટેપ આપણે લીધું છે તો વાક્ય રચના પ્રમાણે વીકરી પછી આપણે લીધું છે ભાઈ એના પછી છે કરતા તો કરતા છે ધપી એમ તો આપણે મૂકી દીધું ધપી એમ અન્ય શબ્દ નથી એટલે એના પછી ક્વેશ્ચન માર્ક કરી નાખું તો જો વિદ્યાર્થી મિત્રો વાક્ય હતું વેન પર પણ કોઈ આ જ વાક્ય રચના ના આધારે સોલ્વ કર્યું એટલે તમે વેન પર અલગ વાક્ય રચના તો લખાઈ નથી આ વાય હતું તો આ જ વાક્ય રચના પ્રમાણે સોલ્વ કર્યું અચ્છા એના કાળે અલગ અલગ છે જો પૂર્ણ વર્તમાન કાળ ચાલુ ભૂતકાળ તો આ વાક્ય રચના પ્રમાણે સોલ્વ થયું એટલા માટે વિદ્યાર્થી મિત્રો આગળની થિયરી તમને યાદ રહેવી જરૂરી છે બરાબર તો તમે આ એક વાક્ય રચનાને યાદ રાખીને ડબલ્યુ એચ વાળા કોઈ પણ વાક્ય છે એને સોલ્વ કરી શકો ચાલો એક્ઝામ્પલ પર ત્રણ તરફ આગળ વધીએ ત્રીજું એક્ઝામ્પલ છે હાઉ ડીડ યુ લાઈક ધીસ ગ્રામર બુક આવું વાક્ય આપણે લખ્યું છે તો હાઉ આપી દીધું એના ઉપરથી તમને યાદ આવી જવું જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આ વેર વેન વાય હાઉ ડબલ્યુ એચ વાળું વાક્ય છે હવે ડીડ આપેલું છે એટલે એક વસ્તુ ક્લિયર થઈ જશે કે ડીડ છે એટલે વાક્ય કેવું થશે તો કે કાળનો પ્રશ્ન આવ્યો કાળવાળું વાક્ય થઈ તો ચાલો હવે પેલું કામ શું કરશું તો કે શબ્દ
પાડી ચૂક્યા છો તમે યુ કરતા લાઈક ઓફ ગમનું ક્રિયા પર ધીસ ગ્રામર બુક પરનો તરીકે આપણે ધ્યાનમાં લેવાનું થશે આ ગ્રામર બુક ક્યાં કરવાનું થશે રેડી અન્ય શબ્દ નથી કોઈ જરૂરિયાત નથી ચલો વાક્યરચના પ્રમાણે ગોઠવીએ તો આપણે વાક્યરચનામાં લખ્યું હતું કે વેર વેન વાય અને હાઉ એમાંથી જે શબ્દ પ્રશ્નમાં આવ્યો એ શબ્દ જવાબમાં લેવાનો તો હાઉ છે તો મેં જવાબમાં લખ્યું હાઉ ત્યાર પછી બીજો છે આપણે લખ્યું ટુ બી અથવા તો મોડલ ઓક્સિલરી આપણે ખબર પડી ગઈ છે કે વાક્ય કાળનું છે તો કાળ પ્રમાણે આપણે જોઈએ તો આ કયો કાળ છે ડી એટલે સાદો ભૂતકાળ તો સાદા ભૂતકાળને તમે ના તો કે વોસ અને વેર કયું મૂકવું તો કે કર્મને આધારે કર્મ આપણે નથી કહ્યું ધીસ ગ્રામર બુક એક જ ગ્રામર બુક છે એટલે એક વચન પ્રમાણે મૂકવું વોસ એના પછી આપણે વાક્ય રચના લઈ તો કર્મ તો કે કર્મ ને તો ધીસ ગ્રામર બુક ત્યાર પછી આપણે લઈ તો બી બી અને બી હવે વાક્ય રચનામાં લખ્યું છે એનો મતલબ કોમ્પલસરી મૂકવું એવું ન હોય કાળ જોવો પડે ને સાદો ભૂતકાળ અને યાદ કરો આપણે સાદા વર્તમાન કાળે સાદા ભૂતકાળમાં ના પાડી હતી કે બી બી અને બી ખાઈ નહીં આવે તો જો એમ એ ત્રણ માંથી એક પણ શબ્દ લખેલો નથી એના પછી આપણે લખ્યું વી થ્રી તો લાઈક નું વી થ્રી થશે લાઈક ન ત્યાર બાદ આપણે લખ્યું બાય મૂકેલું છે એના પછી આપણે લખ્યું કરતા તો યુ ઈ વિભક્તિ કોષ્ટક માં આવે પણ એમાં વિભક્તિ માં ફેરવીએ તો પણ એનું શું થઈ જશે યુ જ થશે અને લાસ્ટ માં ક્વેશ્ચન માર્ક તો હાઉ વાળો પ્રશ્ન આ વાક્ય સેમ જે વાક્ય આપણે લખી છે એના આધારે સોલ્વ એમ કાઈ ફેરફાર નથી તો કાળ બદલી ગયો છે નગર એક પણ શબ્દ બદલી ગયો પણ સોલ્વ કરવાની પદ્ધતિ એ વિધિ એક જ છે કાઈ ફેરફાર કરવાની જરૂર નથી ચાલો ત્યાર બાદ વેર કેન રાજીવ પાર્ક ધ સ્કૂટર વેર છે તો ખ્યાલ આવી જવો જોઈએ કે વેર વાળું ડબલ્યુ એચ વાળું વાક્ય પણ વેર ની બાજુમાં કેન છે તો હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં રહેવું જોઈએ તમને કે આ વાક્ય કાળનું છે કા સિમ્પલ મોડલ થશે કા પરફેક્ટ મોડલ થશે પણ આગળ વાક્યમાં કે આપણે હેવ આપેલું નથી તેથી આ વાક્ય સિમ્પલ મોડલ ઓક્સિલરીનું થશે તો કઈ વાંધો નહીં સિમ્પલ મોડલ ઓક્સિલરીનું છે એના માટે કે આપણે લખી વાક્ય રચના લખવી નથી જે વાક્ય રચના આપણે લખી છે એમાંથી આ વાક્યને આપણે સોલ્વ કરશું સૌથી પહેલા શબ્દ છૂટા પડીએ રાજીવ કરતા પાર્ક એટલે પાર્ક કરવું વી કરવા એટલે પાર્ક કરી એના માટે ક્રિયાપદ ઉપયોગ થાય છે ક્રિયાપદ થશે સ્કૂટર આપણા માટે થશે કર્મ અન્ય શબ્દ નથી કોઈ રિક્વાયરમેન્ટ નથી ચાલો ગોઠવીએ વાક્ય રચના પ્રમાણે પહેલા શું લખવાનું હતું જે ડબલ્યુ એચ શબ્દ પ્રશ્નમાં છે ઈ તો વેર છે વેર નું એના પછી આપણે લખ્યું ટુ બી અથવા મોડલ તો આ વાક્ય મોડલ છે તેની વાળું છે તો મોડલ મૂકવું પડશે હવે તમારે કર્મ જોવાની જરૂરિયાત નથી કેમ કે મોડલ ના નિયમ આપણને ખબર છે એક વચન બહુ વચન ની સાથે સહી મોડલ નો ઉપયોગ જ થાય છે તો મોડલ ઓક્સિલરી વખતે શું કરવાનું હોય પ્રશ્નમાં જે મોડલ ઓક્સિલરી હોય એ આન્સરમાં મૂકવાનું હોય મેં મૂકી દીધું એના પછી આપણે લખ્યું કર્મ તો કર્મ હતું દસ સૂત્ર મેં લખ્યું છે દસ સૂત્ર ત્યાર પછી આપણે લખ્યું બી ક્યુ અને બી સિમ્પલ મોડલ નું વાક્ય છે લાસ્ટ લેક્ચરમાં નહીં પણ પહેલાના વિડીયો લેક્ચરમાં ચર્ચા કરી હતી સિમ્પલ મોડલમાં બી આવે તો અહીં બી મૂકેલું છે એના પછી ભૂતકૃતાંત લખ્યું તો આપણે વીતરી તો પાર્ક નું વીતરી થાય છે પાર્ક નું ત્યાર પછી વાક્ય રચના લખ્યું તો બાય મૂકેલું છે એના પછી લખ્યું તો કરતા રાજી કરતા રાજી મૂકેલું છે અન્ય શબ્દ લખ્યું તો પણ છે નહીં એટલે છે ક્વેશ્ચન માર્ક ફરજિયાત કરવું પડે તો આ વાક્ય કયું હતું વિદ્યાર્થી મિત્રો વેર વાળું સિમ્પલ મોડલ નું વાક્ય મેં કઈ રીતે સોલ્વ કરે તો કે ઓલી એક વાક્ય રચના જે લખી હતી એના આધારે કાંઈ આપણે નવો ફેરફાર કર્યો નથી ચલો ત્યાર પછી Why should the people use solar energy? Why are we going to use solar energy? We have to use the why part of the question. પણ વાય ની બાજુમાં શુદ્ધ છે એટલે તમે ઈ ખ્યાલ આવી જવો જોઈએ કારણ કે કાળ નું નથી કે સિમ્પલ મોડલ અને કા પર કઈ મોડલ હવે શેનું છે એ આપણે જોઈએ તો ક્યાંય આગળ વાક્યમાં હેવ આપેલો નથી એટલે આ સિમ્પલ મોડલ ઓક્સિલરી નું વાક્ય થશે ચાલો વાક્ય રચના પ્રમાણે સોલ્વ કરીએ પહેલા જે શબ્દ આપણે વાક્યમાં આપ્યો છે તે શબ્દ મૂકી દેવાનો ડબલ્યુ એચ વાળો તો વાય છે વાય મૂકી દીધું ત્યારબાદ આપણે લખ્યું તો ટુ બી અથવા મોડલ ઓક્સિલરી તો મોડલ નું વાક્ય છે સિમ્પલ મોડલ નું ખબર પડી ગઈ છે તો મોડલ વાળો શબ્દ કયો જે પ્રશ્નમાં છે તે જ મૂકવાનું તો એ જ મોડલ ઓક્સિલરી મેં મૂક્યું છે ત્યાર પછી આપણે લખ્યું કર્મ તો કર્મ નક્કી કઈ કોણે સોલાર એનર્જી તો સોલાર એનર્જી કર્મ તરીકે મેં મૂક્યું ત્યાર પછી આપણે વાક્ય રચના માં લખ્યું બી બી અને બી તો સિમ્પલ મોડલ છે આપણે ખબર છે બી નો પ્રયોગ થાય છે બી મૂક્યું છે ત્યાર પછી ભૂતકૃતન તો યુઝ નું ભૂતકૃતન થાય યુઝ નું ત્યાર પછી આપણે લખ્યું બાય અને બાય મૂકેલું છે ત્યાર પછી આપણે લખ્યું કરતા તો કરતા નો ધર્મી પર લખેલું છે અને છેલ્લે ક્વેશ્ચન માર્ક તો વિદ્યાર્થી મિત્રો આ તમારું વાય વાળું સિમ્પલ મોડલ ઓક્સિલરી નું પ્રશ્નાર્થ વાક્ય તો વિદ્યાર્થી મિત્રો વેર વેર વાય અને હાઉ ત્રણ એક્ઝામ્પલ ટેન્સ ના છે અને બે એક્ઝામ્પલ સિમ્પલ મોડલ ઓક્સિલરી ના છે ટોટલ પાંચ એક્ઝામ્પલ પણ પાંચે પાંચ એક્ઝામ્પલ આપણે આ જ વાક્ય રચના ને આધારે સોલ્વ કરેલા છે
વિદ્યાર્થી મિત્રો વેર વેન વાય અને હાઉ વાળા આપણે કાળના વાક્ય જોયા સિમ્પલ મોડેલના વાક્ય જોયા તો વિદ્યાર્થી મિત્રો વેર વેન વાય અને હાઉ સાથે તમને પરફેક્ટ મોડલ ઓક્સિલરીના વાક્ય પણ પૂછી શકે કઈ રીતે સોલ્વ કરવાના તો કે આપણે જે વાક્ય રચના લખી છે એના આધારે જ સોલ્વ કરવાના પણ એમાં તમારે એક તો ફેરફાર કરવાનો થશે એક શબ્દ જે છે તમારે એડ કરવાનો થશે કયો શબ્દ એડ કરવાનો છે અને ક્યાં એડ કરવાનો છે એ નોંધ તમે અહીંયા જોઈ લો નોંધ લખેલી છે કે પરફેક્ટ મોડલ ઓક્સિલરીના વાક્યમાં કર્મ પછી હેવ આવશે આપણે જે વાક્ય રચના લખી વિદ્યાર્થી મિત્રો એમાં આપણે કર્મ પછી સીધું બી બીંગ અને બીંગ લખી નાખ્યું છે તમે જોજો બરાબર તો અહીંયા તમારે ધ્યાન રાખવાનું કે જ્યારે પરફેક્ટ મોડલ ઓક્સિલરીનું વાક્ય હોય ત્યારે કર્મ પછી હેવ લખવાનું અને પછી આપણું જે બી બીંગ અને બી ને બી થ્રી ને બાકી બધું પછી કન્ટિન્યુ છે ખાલી આ એક શબ્દ જે છે એ તમારે ઉમેરવાનો છે અને ક્યાં ઉમેરવાનો છે તો કે આના પછી રેડી લાઈક નો ધ્યાન પર જો ખાસ બરાબર ચલો એક્ઝામ્પલ જોઈએ તો વધારે ખ્યાલ આવશે વેર કુડ ધે હેવ એરેન્જ્ડ અ પ્રોગ્રામ તો વેર એ મોડલ આપણે ખબર પડી જશે કે વેર વાળું પ્રશ્ન આપણો કે છે પણ કાળનું છે સિમ્પલ મોડલ ઉપર કે મોડલ ની તો નક્કી કરવું પડશે તો ચલો કુડ ઉપર એ નો અંદાજ આવી જશે કે આ વાક્ય કાળનું નથી કા સિમ્પલ મોડલ એ ખબર કે મોડલ ચલો આગળ અહીં આપણે હેવ આપેલું છે તો કન્ફર્મ થઈ ગયું કે આ વાક્ય વેર વાળું પરફેક્ટ મોડલ ઓક્સિલરી નું વાક્ય છે ચલો શબ્દ છૂટા પાડીએ ધેય કરતા એરેન્જ્ડ મૂળ ક્રિયા પછી એરેન્જ એટલે ગોઠવવું એમ વિત્રી છે એરેન્જ્ડ ક્રિયા પર અ પ્રોગ્રામ એટલે કાર્યક્રમ કર્મ થશે અન્ય શબ્દ નથી કોઈ જરૂરિયાત નથી ચલો શબ્દ બની ગયા છે વાક્ય રચના પ્રમાણે ગોઠવીએ વાક્ય રચના પ્રમાણે પેલા લખ્યું તું પ્રશ્નમાં આગળ વધેલો છે શબ્દ વેર છે મેં વેર લખ્યું છે એના પછી આપણે લખ્યું તું બી અથવા મોડલ તો આપણે ખબર છે મોડલ વાળું વાક્ય છે એટલે મોડલ વાળો શબ્દ આવશે કયો જે પ્રશ્નમાં છે એ જ કુડ છે તો મેં કુડ લખ્યું એના પછી આપણે લખ્યું તું વાક્ય રચના પ્રમાણે કર્મ તો કર્મ મૂક્યું અ પ્રોગ્રામ એના પછી આપણે વાક્ય રચના બી બી અને બી લખ્યું બી નથી મૂકવાનું આ લખ્યું છે આપણે કર્મ પછી હેવ મૂકવું તો આ કર્મ અને એના પછી હેવ હવે આપણે એક કદાચ કહીએ છીએ કે બી બી અને બી થી તો અહીંયાથી કન્ટિન્યુ કરીએ તો આપણને ખબર છે પૂર્ણ સાયકા ક્રિયા હોય એટલે પરફેક્ટ મોડલ ઓક્સિલરીમાં બી નો પ્રયોગ થાય છે લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી તો બી મૂકો એના પછી આપણે વાક્ય રચના પ્રમાણે લખ્યું તો બી થ્રી તો પરફેક્ટ મોડલ વાક્ય હોય ત્યારે બી થ્રી તો પ્રશ્નમાં હોય જ એ જ બી થ્રી માં લખ્યું છે એને છે એના પછી આપણે લખ્યું તું બાઈ એના પછી આપણે લખ્યું તું કરતા તો ધ્યેય કોષ્ટકમાં આવે છે તો વિભક્તિ કોષ્ટકમાં તો કરતા વિભક્તિ છે તો કર્મ વિભક્તિમાં ફેરવીએ તો શું થઈ જશે ધેમ અને લાસ્ટમાં એસ્ટ્રેમમાં તો જો વિદ્યાર્થી મિત્રો જે વાક્ય રચના આપણે લખી છે વેર વેન વાય ના હાઉ વાળી એ જ વાક્ય રચનાનો ઉપયોગ કર્યો આપણે ખાલી આ એક વર્ડ જે છે એ તમારે ધ્યાનમાં રાખવાનો છે કે કર્મ પછી હેવ આવશે હેવ ભૂલતા નહીં નહીં તો તમારું વાક્ય ખોટું પડશે તમને કહેશે કે હેવ ઉતારવામાં ભૂલાઈ ગયું તો વાક્ય ખોટું શું કામ તમને પ્રશ્નમાં પરફેક્ટ મોડલનું વાક્ય લખ્યું છે તમે હેવ કેન્સલ કરો એટલે સિમ્પલ મોડલનું વાક્ય થઈ ગયું વાક્ય ખોટું પડશે ખાસ ધ્યાન રાખજો ચાલો એના પછી હજી એક એક્ઝામ્પલ છે વાય શુડ રેહાના હેવ બોટ ટોયઝ વાય આપણે આપી દીધું એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે વાય વાળો પ્રશ્ન આ વાક્ય ચલો કાળનું છે સિમ્પલ મોડલ પરફેક્ટ મોડલ નું કે શુડ એટલે ટેન્સ નું વાક્ય તો ન જો હવે કે સિમ્પલ મોડલ અને પરફેક્ટ મોડલ તો શુડ આગળ આપણને આપેલું છે હેવ કન્ફર્મ થઈ ગયું પરફેક્ટ મોડલ ઓક્સિલરી રેહાના કરતા બોટ ક્રિયા પર ટોઇસ પર નો વાક્ય રચના પ્રમાણે ગોઠવીએ ડબલ એચ વાળો શબ્દ કયો તો કે જે પ્રશ્નમાં છે એ જ મૂકી પૂછે ભાઈ એના પછી તું બી એક મોડલ ઓક્સિલરી તો મોડલ વાળો વાક્ય છે ને મોડલ વાળો શબ્દ કયો પ્રશ્નમાં છે એ શુડ છે તો શુડ લઈ એના પછી આપણે વાક્ય રચના પ્રમાણે લખ્યું તું કર્મ તો કર્મ આપણે લખી દીધું ટોઇસ અહીંયા લખ્યું છે ને ટોઇસ એના પછી આપણે વાક્ય રચના લખ્યું છે બી બી અને બી પણ સ્ટોપ થઈ જવાનું છે આપણે કર્મ લખવાની બાજુમાં પહેલા શું મૂકવાનું છે હેવ હેવ મૂકી દીધું હવે ક્યાંથી સ્ટોપ થયા હતા તો કે બી બી અને બી થી પરફેક્ટ મોડલ ઓક્સિલરી છે એટલે બી એના પછી લખ્યું તું બી થ્રી તો બી થ્રી તો ક્વેશ્ચન માં હોય લખવાનું એના પછી લખ્યું તું બાય લખેલું છે ત્યારબાદ લખ્યું તું કરતા તો કરતા રહેવાનું લખેલું છે લાસ્ટ માં ક્વેશ્ચન માં અન્ય શબ્દ નથી એટલે ક્વેશ્ચન માં રેડી તો વિદ્યાર્થી મિત્રો આ છે તમારા બે પરફેક્ટ મોડલ ઓક્સિલરી ના વાક્ય સેમ જે વાક્ય રચના તમને લખાઈ હતી ઈ જ વાક્ય રચના પ્રમાણે જો વાક્ય સોલ્વ કર્યા છે ખાલી આ એક માહિતી ધ્યાનમાં રાખવાની છે કે કર્મ પછી હેવ મૂકવું એમ લાગે તો તમે પ્રશ્નના ક્રમને યાદ રાખો મોડલ કરતા હેવ અહીંયા મોડલ કર્મ હેવ કરતા ના સ્થાને કર્મ આવી જાય છે અહીંયા પણ એક વસ્તુ છે મોડલ કરતા હેવ આપણે શું કહ્યું છે મોડલ કર્મ હેવ એટલે અહીંયા તમને કરતા પછી હેવ આવી વસ્તુ અહીંયા તમારે કર્મ પછી હેવ લખવું બસ આ રીતે યાદ રાખો કોઈ વાંધો નથી રેડી
तो विद्यार्थी मित्रों आज या तुम्हारा वेयर व्हेन व्हाई एंड हाउ चार डब्ल्यूएच वाला शब्द अलग-अलग लखाओ तो माहिती लंबी થાય તમારે ઘણું બધું યાદ રાખવું પડે ભૂલાઈ જાય મિસ્ટેક થાય કન્ફ્યુઝન થાય એમ ઘણું બધું થાય ચારે શબ્દોને ભેગા લઈ લીધા કેમ કે ચારે પ્રેસિંગ એક જ સરખી રીતે થાય છે તમે જોયું પાછા એ ચારે ચાર શબ્દોના કાળના વાક્ય તમને શીખવાડ્યા સિમ્પલ મોડલના વાક્ય શીખવાડ્યા અને પરફેક્ટ મોડલના વાક્ય શીખવાડ્યા બરાબર જોઈને તો સાથે સાથે વાક્યનો વ્યવસ્થિત રીતે અભ્યાસ કરજો કાઈ પણ કન્ફ્યુઝન હોય કાઈ પણ વસ્તુ ન સમજાણી હોય તો ટિક માર્ક અથવા અન્ડરલાઈન કરીને રાખી દેજો જ્યારે આપણે મળશું ત્યારે એની ચર્ચા કરી લઈશું